नमस्कार दोस्तों, आज आप आ वीडियो अंदर बात करूँ कि तब एक एवरेज स्टूडेंट में ब्रिलियंट स्टूडेंट कई रीते बनी सको। खरेखर तब एक सामान्य विद्यार्थी में टॉपर विद्यार्थी बनी सको। तना जोरदार ट्रीक लैने आयो छू, तो एना सौ प्रथम तब आ पेरेग्राफ जो आपेलो वाँचो। तो तमने पेरेग्राफ केम वाँचायो ए आपणे पछी चर्चा करीशुं। ए पहला तो सामान्य विद्यार्थीओ छे ए वाँचवा माटे शुं करे छे, तो के वारंवार वाँचा ज करे छे, एटले के री रीडिंग कर्या करे छे। सतत वाँचवाथी पुनरावर्तन नथी थतुं, ए बाबत मनोवैज्ञानिके पण प्रूफ करी छे। साइकोलॉजीमां पण कहेवाय छे कि वारंवार वाँचवाथी कोई फायदो थतो नथी। परंतु एना माटे तमारे शुं करवुं पड़े, तो आपणा मगजनी अंदर एक फॉर्मुला काम करे छे कि तमे जे वाँचेलू छे अने जे तमे वाँचो छो, एटले के नवी माहिती अंदर उमेराय छे अने जूनी माहिती बहार निकले छे, नवी उमेराय छे जूनी माहिती बहार निकले छे। आना माटे आपणे जूनी माहितीनो पण संग्रह थई शके, आપણે વાંચેલું બધું યાદ રહી શકે, તેના માટેની તમારે સૌ પ્રથમ જે ટ્રિક છે, ઓન્લી ફોર વન ટ્રિક, એ છે ક્વિઝ બેસ્ડ સ્ટડી। જી હા મિત્રો, કોઈ પણ તમે ચેપ્ટર વાંચો અથવા તો પેરેગ્રાફ વાંચો કે પુસ્તક વાંચો, તો સૌ પ્રથમ તમારે પહેલાં એને સામાન્ય રીડિંગ કરવાનું છે, અને એના પછી રીડિંગ કરી અને એમાંથી બેસ્ટ ક્વિઝ તૈયાર કરવાની છે। કોઈ પણ રીતે તમે ક્વિઝ તૈયાર કરી શકો છો, તમારી જાતે ક્વિઝ બનાવી શકો છો, ચેપ્ટરના અંતમાં આપેલા પ્રશ્નો છે એમાંથી પણ ક્વિઝ બનાવી શકાય છે, અથવા તો મોક ટેસ્ટ બનાવી શકાય છે। પછી એમાંથી કોઈ પણ એક પ્રશ્ન લો અને એ પ્રશ્નને તમે વાંચો, એ પ્રશ્ન શું તમને આવડે છે, દેટ્સ ઓલ, નથી આવડ્યું તો ફરીવાર તમે એ ચેપ્ટરનું રી રીડિંગ કરો, રીકોલિંગ કરો, એટલે તમને એ પ્રશ્ન તમે એનો આન્સર શોધવાનો પ્રયત્ન કરશો, અને જે જગ્યાએ એનો આન્સર હશે એ જગ્યા ઉપર તમે ફોકસ કરશો, એટલે એ આન્સર તમને આવડી જશે। આવું વારંવાર કરવાથી તમારામાં યાદશક્તિ છે વધી જશે, અને તમે સામાન્ય સ્ટુડન્ટમાંથી એક સરસ મજાના ટોપર પણ બની શકો છો, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ બની શકો છો। તો હવે જે હું તમને આ ફકરો આપણે વંચાયો હતો એનું પૂછીશ કે આમાં ત્રીજી લીટી કઈ હતી, દેટ્સ ઓલ, તમને યાદ નહીં હોય પણ ફરીથી વાંચો। હવે તમે ત્રીજી લીટી ઉપર ફોકસ કર્યું છે, એ તમને યાદ હશે કે ત્રીજી લીટીમાં શું લખેલું છે। તો આવું જ આપણા વાંચનમાં પણ કામ આવે છે કે જ્યારે તમે વાંચો, પ્રથમ રીડિંગ કરો, ફરી તેને ક્વેશ્ચન બનાવો, પાછું તેને વાંચો, એટલે એ ક્વેશ્ચનને યાદ રાખો, તમારા મગજની અંદર સતત એક ક્વેશ્ચન આવશે કે આનો આન્સર શું છે, આનો જવાબ શું છે, એટલે તમને વધારે યાદ રહેશે। તો મિત્રો, વધારે તમારી પાસે આશા નથી રાખતો, આપણે બધા સાથે મળી અને તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે તેના માટે શેર કરો, અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને આટલા સુધી વિડીયો જોયો છે અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। આભાર મિત્રો।